ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી નથી યોજાવાની આપણા શબ્દો છે, જનતાએ નોટ કરી લેવા જોઈએ. બિલકુલ દીદી, આ એક હકીકત છે. અને આજે જયારે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા, એ પછી ક્યાંક ને ક્યાંક રાજનૈતિક ગલિયારાઓમાં એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે જે રીતના પરિણામો આવ્યા છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની 4 રાજ્યોમાં પ્રચંડ જીત થઈ રહી છે અને એના અનુસંધાનમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત વિધાનસભાની ચૂંટણી જે ડિસેમ્બર મહિનામાં યોજાવાની હતી એ વહેલી યોજાઈ શકે છે. પરંતુ ઉચ્ચ સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે વિધાનસભાની ચૂંટણી જે ડ્યુ ડેટ છે, એટલે કે જે ડિસેમ્બર મહિનામાં ડ્યુ ડેટ છે, એ પ્રમાણે જ યોજાશે. અને અત્યારે જે ચર્ચાઓ એ જોર પકડ્યું છે એ માત્ર ને માત્ર ચર્ચાઓ જ છે અને એમાં કોઈ જ પ્રકારનું તથ્ય નથી એવું જી 24 કલાક કહી રહ્યું છે. જી સર, વાત કરવા માટે આભાર. તો ફરી એકવાર જી 24 કલાકની આ ઇમ્પેક્ટ, વહેલી ચૂંટણી કરવામાં ની કોઈ રજૂઆત નથી, સીઆર પાટીલે આજે મહોર મારી છે. જે વખતે આ પરિણામ હતું તે દિવસે જ ઝી 24 કલાકે આ એક્સક્લુઝિવ સમાચાર ચલાવ્યા હતા કે પરિણામ ભાજપ તરફી ભલે રહ્યું હોય પરંતુ ચૂંટણી વહેલી કરવાના કોઈ પણ પ્રકારના એંધાણ નથી, એ તો એના સમયે જ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં થઈ શકે છે. અને આજે સીઆર પાટીલે કહ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં જ થશે. ની વાત હવે નરેશ પટેલની.